મહેસાણા જિલ્લામાં આવેલ ઋષિવન અને તિરુપતિ નેચરલ પાર્ક છેલ્લા 7 મહિનાથી બંધ છે. બંને ગાર્ડનો અને મનોરંજનના સ્થળો બંધ રહેતા 7 કરોડ જેટલું નુકસાન થયું છે. જો કે હવે સરકાર દ્વારા આ મનોરંજન સ્થળ પર કેટલીક છૂટછાટ આપતા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. કોરોના વાયરસની મહામારી સમયે લોકડાઉન લાગુ થયું હતું, જેને પગલે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. જોકે સરકારે નિયમો અને સૂચનોના પાલન સાથે તબક્કાવાર અનલોકની જાહેરાત કરતા હવે છેલ્લા 7 માસથી બંધ રહેલા નેચરલ પાર્ક અને મનોરંજન સ્થળો ખુલી રહ્યા છે. મીટિંગ કરી સરકારને ગાઈડલાઈન સમજાવાઈ હતી. મહેસાણા જિલ્લામાં આવેલા ભારતના એકમાત્ર મેનમેડ જંગલમાં આવેલા ઋષિવનની, કે જ્યાં 300 હેક્ટર જમીનમાં આ માનવસર્જિત ભારતનો એકમાત્ર જંગલ વિસ્તાર આવેલો છે, સાથે જ અહીં આવતા પર્યટકોને મનોરંજન માટે વિવિધ રાઇડ્સ અને કુદરતી માહોલ મળી રહે છે, ત્યારે છેલ્લા 7 માસથી બંધ રહેલા પાર્કમાં અંદાજે 7 કરોડ જેટલું નુકસાન થયું છે. શું કહેશો સાહેબ, જે 8 દિવસથી પાર્ક બંધ હતા, જે આવતીકાલથી ખુલ્લા થવાના છે? 7 મહિના પછી જ્યારે આ પાર્કો ખુલ્લા થઈ રહ્યા છીએ, ત્યારે પહેલો તો અમને એક આનંદ છે કે અમારા થકી જે રોજી રોટી કમાતા હતા એ માણસોને કાલથી ફરીથી રોજી ચાલુ થશે. અમે પગાર પણ અત્યાર સુધી આપવા પ્રયત્ન કર્યો. બીજું કે આ પાર્કો 300 એકર અને 100 એકરમાં ફેલાયેલા છે, એટલે એકની કેપેસિટી 25,000 છે અને બીજાની કેપેસિટી 10,000 છે. તો આવનાર પ્રવાસીઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સરકારની SOP પ્રમાણે તેઓ હરીફરી શકશે. અને ઘરેથી અમે એક નમ્ર વિનંતી કરીએ છીએ બધા પ્રવાસીઓને કે ઘરેથી પોતાનો નાસ્તો અને જો પાણી લઈને આવે તો એમને બીજા તેઓ કોઈ પણ સ્ટોલ ઉપર કે કોઈ સંક્રમણ થવાનો એક ટકો પણ ચાન્સ ના રહે. બંને પાર્કોમાં થઈને 300 થી 350 કર્મચારીઓ કામ કરે છે. હા, એક પાર્કમાં 8 લાખ વૃક્ષોનું વાવેતર કરેલ છે, જે ઓલરેડી 8 થી 10 વર્ષના મોટા થઈ ગયા છે. બીજા પાર્કમાં જૂનો હતો તો એ તો 20 વર્ષ જૂના થઈ ગયા છે, 2.5 લાખ વૃક્ષો. તો કોરોનામાં જે ઓક્સિજનની જરૂર પડે છે એ અનાયાસે મારા બંને પાર્કોમાંથી એમની પૂર્તતા થઈ જશે. અને ઓક્સિજન પાર્ક પણ હું એને કહી શકું, અને ઓક્સિજનની ઉણપ હશે એમને પણ એમાં ઓક્સિજનનો લાભ મળશે. મહેસાણામાં લોકડાઉનથી બંધ નેચરલ પાર્ક પણ હવે ખુલશે. હવે સરકારે મનોરંજન અને નેચરલ પાર્ક ખોલવાનું આયોજન કરતા આ પાર્કના સંચાલક એવા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા પોતાના કર્મીઓ સાથે મીટિંગ કરી સરકારને ગાઈડલાઈન સમજાવી હતી. દરેક પર્યટક સુરક્ષિત રીતે મુલાકાત કરે અને સ્વસ્થ રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે. તો પાર્ક શરૂ કરવાની જાહેરાત સાથે ગુજરાતના અનેક પાર્ક સંચાલકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે. પર્યટક સુરક્ષિત રીતે મુલાકાત કરે અને સ્વસ્થ રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે લાંબા સમયથી મનોરંજન અને પ્રાકૃતિક સ્થળો બંધ રહેતા અનેક લોકો પણ બહાર ફરવા જવા પ્લાન કરી રહ્યા છે. ઓક્સિજન પાર્ક એવા નેચરલ પાર્ક ખુલતા પર્યટકો માટે પણ ખુશીની લાગણી પ્રવર્તશે. પાર્ક એસોસિએશન થકી સરકારને રજૂઆત કરવામાં આવી છે કે લાંબા સમયથી આવક બંધ હોવાથી લોન વ્યાજદર સહિતના અન્ય ખર્ચમાં સંચાલકોને સરકાર રાહત આપે તો ફરી એકવાર ગુજરાતના પર્યટક સ્થળો સ્વનિર્ભર બની શકે. અતુલ પટેલ, ZSTV, મહેસાણા.